નમસ્તે મિત્રો, ફરી એક વખત ચેનલ ની અંદર આપ સર્વ મિત્રો નું સ્વાગત છે. જો અત્યાર સુધીની અંદર આપણે ઘણા બધા વિષયના અનુસંધાને વિડીયો અપલોડ કરી ચુક્યા છીએ અને આજનો લેક્ચર છે એ આપણો ગુજરાતી વ્યાકરણ ને અનુસંધાને રહેશે. ગુજરાતી વ્યાકરણના એક મુદ્દાની આજે આપણે ચર્ચા કરવાની છે, પરંતુ એની ચર્ચા કરીએ એની પેલા આપણે બે વાત કરવા માંગીએ છીએ ભાઈ, કે જુઓ દર રવિવારે લગભગ કોઈ રવિવાર એવો ખાલી નથી હોતો કે તે દિવસે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ નું પેપર ના હોય. દર રવિવારે કોઈ ને કોઈ વિષયનું પેપર જોવા મળે જ છે. તો આ પેપરનું તમે વ્યવસ્થિત નિરાતે નિરીક્ષણ કરો તો એની અંદર તમને ખ્યાલ આવશે ભાઈ, ગુજરાતી વ્યાકરણના જેટલા જેટલા પ્રશ્નો અત્યારે પૂછાઈ રહ્યા છે તો એ દરેકે દરેક પ્રશ્નની અંદર બેઝિક બાબતોને અનુસંધાને પ્રશ્નો વધારે પૂછાઈ રહ્યા છે. પાયાની બાબતો ઉપરનું ભારણ અત્યારે વધારે છે. ઘણા મિત્રો છંદ ની તૈયારી કરતા હોય, વિભક્તિ ની તૈયારી કરતા હોય અને એની ઉપર જ પૂરેપૂરું ફોકસ કરી અને મંડી પડે છે. પરંતુ જરા નિરાતે વિચારજો, કેમ કે બેઝિક બાબતોના પ્રશ્નોનું ભારણ વધારે છે. એવું નથી કે છંદ કરવા નથી, વિભક્તિ કરવી નથી, કરવી જ જોઈએ, એના વગર પણ છૂટકો જ નથી. પરંતુ પાયાની બાબતો જે કઈ છે એને ગુણ ગણી, એને સાઈડ કરી અને ફેંકી ના દેતા, કેમ કે ત્યાંથી અત્યારે વધારે પ્રશ્નો નીકળે છે. નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કર્મણી વાક્ય, ભાવે વાક્ય, સંયોજક, નિપાત, ધ્વનિ પરિચય, અહીંયાથી વધારે માત્રાની અંદર પ્રશ્નો અત્યારે ક્રિએટ થઈ રહ્યા છે. અને આ જે પાયાની બાબતો છે એ પાયાની બાબતોમાં પણ ઊંડાણ પૂર્વકનું વધારે થોડુંક ભારણ છે. પાયાની બાબતોને ઊંડાણમાંથી પૂછે છે, જે કદાચ પાયાની બાબતોનું જો તમે બેઝિક જ્ઞાન લઈને જશો તો આવડવાના કોઈ ચાન્સ છે નહીં. ઓકે, એને ઊંડાણ પૂર્વક થી તમારે ક્લિયર કરવી જોશે. અને બીજી એક મેટરની ચર્ચા કરી દઈએ કે જે મિત્રો ગુજરાતી વ્યાકરણ શીખી રહ્યા છે તો ભાઈ એના નિયમો તમે બધા જાણવા માંડ્યા છો. લગભગ તમને નિયમ બધા ખ્યાલ છે, બધી વસ્તુમાં શું કરવાનું છે, શું કહેવા માંગે છે આ પણ તમે જાણો છો. પરંતુ એક વાત તમે સાંભળી લેજો ભાઈ, કે કદાચ ભલે તમને દુઃખ લાગશે થોડું, કદાચ આઈ થિંક એવું લાગે મને, પરંતુ જો તમારી પાસે પૂરતી માત્રામાં શબ્દ ભંડોળ નહીં હોય ને તો ઘણી બધી પ્રશ્નો છે એ ક્રિએટ થવાના, ઘણા બધા પ્રશ્નો સર્જાશે ગુજરાતી વ્યાકરણને સોલ્વ કરતી વખતે. એટલે પહેલી મેટર તો એ કે ઘણા બધા ભલે ગેરંટીઓ લેતા હોય તો લેવા દો યાર, લેવા દો કે થઈ જાય તે જે કઈ નહીં થાય. જ્યાં સુધી તમારી પાસે શબ્દ ભંડોળ નથી ત્યાં સુધી ગુજરાતી વ્યાકરણ તમને કનડતું તો રહેવાનું છે, હેરાન તો કરશે. એટલે પહેલી મેટર એ કે તમારે એનું શબ્દ ભંડોળ વધારવું પડે. શબ્દ ભંડોળ વધારવા માટે કોઈ પણ પ્રકારનું વાંચન કરવું પડે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનું મનની અંદર નક્કી કરેલું હોય તો પેલા તો ધીમે ધીમે વાંચવાનું ચાલુ કરો. વાંચનને એક શોખ બનાવી લ્યો, ધરારીથી નહીં, શોખ જાગવો જોઈએ. તમને ઈચ્છા પડે ત્યારે વાંચો, મજા આવે ત્યારે વાંચો, બપોરે આવે તો બપોરે, સાંજે આવે તો સાંજે, સવારે આવે તો સવારે, મજા આવવી જોઈએ. મજા આવે ત્યારે બધા દિવસના પાર્ટ છે આઠે પોર બરાબર એ સરખા જ છે, તમને ક્યારે અનુકૂળતા છે એની ઉપર ડિપેન્ડ કરે છે. તો આવો હવે આપણે સંયોજકની ચર્ચા કરવાની છે ભાઈ. જો સંયોજકની ચર્ચા કરીએ તો અત્યાર સુધી સંયોજકના પ્રશ્ન બે ફોર્મેટની અંદર પૂછાતા, બે રીતે સંયોજકના પ્રશ્ન આપણે અત્યાર સુધીની અંદર પૂછાતા હતા. એક આવી રીતે પૂછાતો કે કોઈ વાક્ય આપેલું હોય અને પાછળ એવી સૂચના લખેલી હોય કે આ વાક્યમાં સંયોજક તરીકે કયો શબ્દ વપરાયેલો છે તે શોધો, તો ડેફિનેટલી આપણે ફટ કરતા ઉપાડીને કહી દેતા કે આ સંયોજક સૂચવતો શબ્દ છે. અથવા તો બીજો કઈ રીતે પ્રશ્ન પૂછાતો, તો કે બે વાક્ય આપતા વચ્ચે ખાલી જગ્યા આપવામાં આવતી અને કહેતા કે ભાઈ યોગ્ય સંયોજક મૂકો, કા સંયોજક ઓળખવાનો પ્રશ્ન આવતો ને કા યોગ્ય સંયોજક મૂકવાનો પ્રશ્ન આવતો. હવે થોડી ડિફિકલ્ટતા વધી ગઈ છે, જે રીતે કોમ્પિટિશન વધ્યું છે એ રીતે હવે આવી રીતના પ્રશ્ન મારી દ્રષ્ટિ હું જ્યાં સુધી વિચારું આવવાના કોઈ ચાન્સ છે નહીં. સંયોજક પૂછાય, પરંતુ એ સંયોજકના પ્રકાર પૂછાશે, એની વ્યાખ્યામાંથી પણ પ્રશ્નો અત્યારે ક્રિએટ કરે છે ભાઈ. એટલે વ્યાખ્યા તમારે કરવી જ પડે ટોટલી ગુજરાતી વ્યાકરણના ટોપિકોની, કે ભાઈ આવી રીતે માનો કે કોઈ પ્રશ્ન આવ્યો કે વ્યક્તિ વસ્તુ કે પદાર્થની ઓળખ કરાવતા શબ્દને શું કહેવાય, નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ.
તો વ્યાખ્યા ને હોય તો જવાબ તમને મળશે નહીં. એટલે દરેકે દરેક ટોપિક ની વ્યાખ્યા અને ઊંડાણ પૂર્વક ની સમજૂતી તમારી પાસે હોવી જોઈએ. એક માર્ક પણ તમને ઘણું બધું નુકસાન કરી શકે એમ છે. તો હવે સંયોજક ની આપણે પેલા તો વ્યાખ્યા જોઈએ કે સંયોજક એટલે શું. તો કે બે વાક્ય, બે પદ, પદ સમૂહ કે બે શબ્દ ને જોડતો શબ્દ એટલે સંયોજક. ટૂંકમાં બે વાક્ય ને જોડતો હોય, બે વાક્ય નું કનેક્શન ગોઠવતો હોય, બે શબ્દ ને જોડતો હોય અથવા બે પદ ને જોડતો હોય, બે નું ટૂંકમાં ફિટિંગ કરે છે, બે નું ફિટિંગ કરે છે, જોઈન્ટ કરે છે, જોડાણ કરે છે, સાંકળે છે, સંલગ્ન કરે છે, બે નું જોડાણ કરે. બે વાક્ય, બે શબ્દ, બે પદ એને જોડતો જે શબ્દ છે એને સંયોજક એવા નામથી ઓળખવામાં આવે છે. ફિટિંગ કરે છે, સેટિંગ કરે, બે નું આવી રીતે જોઈન્ટ કરે છે. ઓકે, તો સંયોજક ની વ્યાખ્યા તમે સમજી ગયા. હવે આપણે એના જુદા જુદા પ્રકારોની ચર્ચા કરવાની છે. સંયોજક ના જુદા જુદા 9 જેટલા પ્રકાર છે એ અહીંયા તમારી સમક્ષ આપણે લખેલા. વિકલ્પવાચક, દ્રષ્ટાંતવાચક, પર્યાયવાચક, સહસંબંધક અથવા તો શરતવાચક, ચોથાનું બીજું નામ પણ છે સહસંબંધક અથવા શરતવાચક સંયોજક પણ એને કહી શકો છો, વિરોધવાચક, પરિણામવાચક, પરિણામ રિઝલ્ટ, પરિણામવાચક, કારણવાચક, સમુચ્ચયવાચક અને અનુમાન લગાડતા હોય ને આપણે જુદા જુદા કે આજે આમ થશે કદાચ, ઓકે, અનુમાન લગાડતા હોય. ઓકે, તો હવે પેલા આપણે એક પછી એક પ્રકારની વારાફરતી સમજ મેળવીએ. એમાં પેલો પ્રકાર આપણે જોઈએ વિકલ્પવાચક, વિકલ્પ ઓપ્શન. હવે માની લો કે આપણા ઘરે મહેમાન આવ્યા અને એની પેલા એક બે મેટર જોઈ લે કે આવા કોઈ શબ્દ વાક્યની અંદર આવતા હોય અથવા અને કે તો તે વિકલ્પનો ભાવ બતાવે છે. પણ જોજો, બતાવે જ છે ને, વાક્ય સમજવું જ જોઈએ, ત્યાં સિવાય છૂટકો છે નહીં. ખોટે ખોટું મનમાં એવું ઢૂસું ભરાવી ના લેતા કે આવડી ગયું. વાક્ય સમજવું જોઈએ. દાખલા તરીકે આપણા ઘરે મહેમાન આવ્યા તો આપણે શું કહીએ, ચા કોફી, શું લેશો બોલો, બોલો, ચા કે કોફી. ઓપ્શન આપ્યા ને આપણે, એના ઓપ્શન આપ્યા, બે નથી કીધું, ચા લેવો, મહેમાન આવ્યો કોફી લેવો, બે ગયો, બે ને મોઢા ભરી દો, આવી રીતે તો નથી કેતા આપણે. ઓપ્શન આપણે એને આપીએ છીએ ને, સાદી સોડા પીવી કે લીંબુ સરબત, સાદી સોડા કે લીંબુ સરબત. ઓકે, કે અને અથવા આ બે શબ્દ વિકલ્પ બતાવે છે, વિકલ્પ ઓપ્શન બતાવે છે. મને એવું લાગે કા તો આ આવશે અથવા આ આવશે, ઓપ્શન આપ્યા છે આ અથવા આ. તો વાક્યની અંદર અથવા અને કે શબ્દ જોવા મળે તો એ વિકલ્પવાચક છે. હવે નેક્સ્ટ આપણે પ્રકાર જોઈએ તો દ્રષ્ટાંતવાચક. દ્રષ્ટાંત એટલે એક્ઝામ્પલ, ઉદાહરણ. માની લો કે કોઈ અત્યાર સુધીના જેટલા મહાનુભાવો થઈ ગયા છે, ગાંધીજી છે, જવાહરલાલ નહેરુ છે, આ બધા જે મહાનુભાવો થઈ ગયા, તો એને કંઈક ને કંઈક કથનો કહીને ગયા છે. અને આપણે એ કથનોને વારે ઘડીએ દોહરાવતા હોય કે ગાંધીજીએ કહ્યું છે કે, હું તમને સમજો નહી, હું તમને ગાંધીજીનું દ્રષ્ટાંત આપી રહ્યો છું કે ગાંધીજીએ કહ્યું છે કે, ઓકે, સત્યનું પાલન કરવું જોઈએ. ગાંધીજીએ કહ્યું છે કે સત્યનું પાલન કરવું જોઈએ. તો અહીંયા કે શબ્દ છે ને એ દ્રષ્ટાંતવાચક સંયોજક તરીકે આવ્યો છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રહો. કે અને જેમ કે પણ ઘણા બધા વાપરતા જોવા મળે છે. ગાંધીજીએ કહ્યું છે જેમ કે અહિંસાનું પાલન કરવું જોઈએ. જેમ કે અને કે આ દ્રષ્ટાંત, કોઈએ કીધેલું દ્રષ્ટાંત આપણે આપવાનું હોય ત્યારે આ બેનો સંયોજક તરીકે ઉપયોગ થાય. અથવા અને કે વિકલ્પ બતાવે. આ કે જોજો ભાઈ, બે જગ્યાએ કે આવ્યા, અહીંયા કે આવ્યો પણ અહીંયા કે આવ્યો પણ, બે શું છે એ તમે સમજી ગયા. ઓકે, નેક્સ્ટ પર્યાયવાચક. પર્યાયવાચક ત્રીજું સંયોજક છે. પર્યાય શબ્દનો અર્થ જ એવું બતાવે છે, પર્યાય એટલે સમાનાર્થી. માની લો કે આપણે ભણતા હોય, સ્કૂલની અંદર ભણતા હોય ને કોઈ ટીચર આપણને ભણાવી રહ્યા હોય, તો કોઈ શબ્દનો અર્થ આપણને ખ્યાલ ના હોય ને તો એ ટીચર સમજાવતા હોય કે આંખ એટલે, જો આંખ એટલે ચક્ષુ, મેરામણ એટલે દરિયો. અને કોઈ ફેશનેબલ ટીચર હોય, કોઈ ફેશનેબલ હેવી, થોડાક આમ ફેશનેબલ વાળા હોય, તો એટલે શબ્દની જગ્યાએ, એટલે કેની જગ્યાએ અર્થાત શબ્દ વાપરતા હોય કે ચક્ષુ અર્થાત
આંખ થાય છે, આવી રીતે ભણાવતા હોય. તો જયારે કોઈ શબ્દ નો પર્યાય બતાવવાનો હોય કે આ એટલે આ, આ અર્થાત આ, તો કે એટલે કે અને અર્થાત, આ બે શબ્દો પર્યાયવાચક તરીકે આવે, વિકલ્પવાચક તરીકે, આ શબ્દો દ્રષ્ટાંતવાચક તરીકે, આ શબ્દો પર્યાયવાચક તરીકે, આ શબ્દો, અને હવે સહસંબંધક અથવા શરતવાચક. એકદમ ઈઝી છે કે જો આમ કરશો તો આમ થશે, શરત મૂકી છે, શરત મૂકી છે. જો તો, જ્યારે, ત્યારે, જેવું, તેવું, જેમ, તેમ, જે, તે, આવા શબ્દ જયારે આવતા હોય, આવા શબ્દ જો તો, જેમ તેમ, જયારે ત્યારે, જેવું તેવું, જે તે, હજી ભલે એડ ના કરેલા હોય, છતાં આવી રીતના શબ્દ આવતા હોય જ્યાં ત્યાં, ઓકે, તો તે સહસંબંધક છે, એટલે કે શરતવાચક છે. એક પ્રકાર, બીજો પ્રકાર, ત્રીજો પ્રકાર, ચોથો પ્રકાર, પાંચમો પ્રકાર, વિરોધવાચક. વિરોધવાચક જોજો ભાઈ શું હોય આની અંદર. વિરોધવાચકમાં માની લો આવા શબ્દ આવતા હોય, પણ, તો પણ, છતાં, ઉલટું અને બલકે. વાક્યની અંદર પણ, તો પણ, છતાં, ઉલટું અને બલકે. ભારત હારી ગયું પણ કોહલી મેન ઓફ ધ મેચ ના થયો. વરસાદ આજે વધારે પડ્યો તો પણ નદીમાં પાણી ના આવ્યું. નિરાતે વિચારો, ઓકે, હું પડી ગયો છતાંય મને વાગ્યું નહીં, છતાં મને વાગ્યું નહીં. તો વાક્યની અંદર પણ, તો પણ, આમ થયું પણ આમ ના થયું, આવું થયું આમ ના થયું, છતાં આમ ના થયું, તો પણ આવું ના થયું. ઓકે, રેડી. તો વાક્યની અંદર આવા શબ્દ પણ, તો પણ, છતાં, ઉલટું, બલકે, આવા શબ્દ જયારે વાક્યની અંદર આવતા હોય તો એ વિરોધવાચક સંયોજક દર્શાવે છે. નેક્સ્ટ, પરિણામ. પરિણામ એટલે કે, તેથી, માટે અને ત્યાં. હું ભાતું કરતી હતી ત્યાં એમના પગલા સંભળાયા. આ પૂછાયેલું એક્ઝામ્પલ છે પોસ્ટની એક્ઝામમાં. હું ભાતું કરતી હતી ત્યાં એમના પગલા સંભળાયા. નિધિ અને નિકુંજનો સરસ મજાનો પાઠ આવતો, એની અંદર આ એક્ઝામ્પલ આવતું. ઓકે, પાઠની પહેલી જ લીટી હતી, મારો અસબાબ નામનો પાઠ હતો, એની પહેલી જ લીટી હતી કે હું ભાતું કરતી હતી ત્યાં એમના પગલા સંભળાયા. એમના પગલાને હું બરાબર ઓળખું છું, ક્યારેક સ્થિર આવતા હોય, ક્યારેક ગમગીન હોય, આવી રીતની ટાઈટલ ચાલુ થતું હતું. તો વાક્યની અંદર આવા શબ્દ આવતા હોય તો તે પરિણામ બતાવે છે. નેક્સ્ટ, કારણવાચક. કારણ કે અને કેમ કે. મારે આજ મોડું થઈ ગયું કારણ કે બસ ન આવી, કારણ કે બસ ના આવી. મારે આજે મોડું થઈ ગયું એનું કારણ શું છે? બસ ના આવી. આજે હું તમારે ભેગો રમવા નહીં આવું કેમ કે સરે લેસન જાજુ આપ્યું છે. કેમ કે, કારણ કે, રમવા કેમ નહીં આવે? તો કેમ કે લેસન વધારે છે. કેમ કે અને કારણ કે આ શબ્દો છે કારણવાચક કંજક્શન બતાવે છે. કારણવાચક સિમ્પલ જોતા જાઓ, વિકલ્પવાચક, દ્રષ્ટાંતવાચક, પર્યાયવાચક, સહસંબંધક અથવા તો શરતવાચક, વિરોધવાચક, પરિણામવાચક, કારણવાચક અને સમુચ્ચયવાચક. એકદમ ઈઝી. અને, ને, તેમજ, વળી, ઉપરાંત, આવા શબ્દ હોય. અને, તથા, વળી, ઉપરાંત, ને, તેમજ, રામ અને સીતા, રામ તેમજ રાવણ, અને, તથા, ઓકે, તમે તથા તમારો પરિવાર મારા ઘરે જમવા આવજો. તમે તથા તમારો પરિવાર, ઓકે, ઘણા એના ઓલા કાર્ડમાં એવું ના લખેલા આવતું હોય, કાર્ડમાં આપણે એવું લખેલા આવતું જોવા મળે, બરાબર. તમે તથા તમારો સમસ્ત પરિવાર, હા, આવશું ને ભાઈ, આવશું કા. ઓકે, તો આવા શબ્દ જોવા મળતા હોય, અને, તથા, વળી, ઉપરાંત, ને, તેમજ, તો તે સમુચ્ચયવાચક સંયોજક છે. નેક્સ્ટ, અને તેથી એટલે માટે અને એથી, આવા શબ્દ જયારે જોવા મળે, પણ વાક્ય તમારે સમજવું જોઈએ. આજે કદાચ બસ મોડી થઈ હશે તેથી તે ન આવ્યું, અનુમાન લગાવ્યું. અનુમાન લગાવ્યું, જો નામ જ આના, જો મેં તમને કીધું નહીં યાર, એમને નહીં આવડે, તમારે સમજવું તો પડશે જ, અનુમાન લગાડવું પડશે કે આજે કદાચ વરસાદ થશે ને તેથી તે નહીં આવે. તેથી એટલે, જો આમ થશે એટલે નહીં આવે, પેલા કહી દઈએ આપણે. ઘણા એવું ના કહેતા હોય કે મને બોલાવો ભલે, પણ આવું થશે તો નહીં આવું. ઓકે, રેડી. તો તેથી એટલે માટે એથી, આવા શબ્દ જયારે આવતા હોય તો તે અનુમાન બતાવે છે કે જો આમ થશે તો આમ નહીં કરવા તમને.
ઓકે, અનુમાન અટકળ, સોરી ભાઈ અટકળ લગાડતા હોય, અટકળ લગાડતા હોય, તો આ નવ પ્રકારના સંયોજકો આપણી સમક્ષ છે. ઓકે, આ દરેકે દરેક મુદ્દાને તમે તમારી રીતે નોટ કરી લેજો બુક ની અંદર. તો આશા રાખું છું કે સંયોજક તમે સારી રીતે સમજી ચૂક્યા હશો, અને આજે સન્ડે છે, મારે પણ થોડીક રજા છે, તો હજી એક વિડીયો કદાચ અપલોડ કરીશ આપના માટે. ઓકે, થેન્ક યુ.